गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे सार्थक अंको अथवा तो इन्हें आपणे कहीए अर्थसूचक अंगो, तो अर्थसूचक अंको अथवा तो सार्थक अंको छे एनी आपणे चर्चा करिए। एनी पहला बे संकल्पनाओ छे ए आपणे समझावी छे। एक तो परिशुद्धि अने बीजुं चोकसाई, आ बे बाबतो छे एने आपणे व्याख्यायित करवी छे। परिशुद्धि, हवे जो विद्यार्थी मित्रों दरेक मापन नी अंदर कोई आपणे प्रायोगिक मापन छे करता होईए, वॉल्यूमेट्रिक नो प्रयोग करता हो तमे, तो ये प्रायोगिक मापन नी अंदर कंईक अंशे अनिश्चितता छे संकळायेली होय ए मापन नी अंदर, एटले कोई प्रायोगिक मापन आपणे करीए छे, धारो के कद छे मेजर करीए छे के दळ छे ए मेजर करीए छे, तो दळ नुं मापन करीए छे के कद नुं मापन करीए छे, एवा संजोगोमां कोई पण प्रायोगिक मापनमां कंईक अंशे तो अनिश्चितता संकळायेली होय। आ अनिश्चितता छे जे संकळायेली छे एने सार्थक अंकोनी संख्या द्वारा दर्शावी शकाय, तो आपणे सार्थक अंकोनी संख्या द्वारा एने केवी रीतना दर्शावीए एनी वात करीए। एनी पहेला परिशुद्धि अने चोकसाई एनी चर्चा छे आपणे करवी छे। तो ये जे मापननी अंदर अनिश्चितता संकळायेली छे ये परिणाम चोक्कस अने परिशुद्ध होवुं जरूरी छे। परिणाम चोक्कस अने परिशुद्ध होवुं जरूरी छे। तो परिशुद्ध अने चोक्कस परिणाम होवुं जरूरी छे, एटला माटे आपणे परिशुद्धि अने चोकसाई ए बे बाबतो छे एने व्याख्यायित करवानो प्रयत्न करीए छीए। तो परिशुद्धि कोने कहेवાય? तो કે ભાઈ એક જ જથ્થાના જુદા જુદા માપન હોય, જથ્થો એક જ છે પણ આપણે એના જુદું જુદું માપન કરતા હોઈએ છીએ, એટલે એક કરતા વધારે પરિણામો આપણે એમના મેળવતા હોઈએ। તો એક જ જથ્થાના જુદા જુદા માપનમાં નજીકપણું કેટલું છે એનો સંદર્ભ જે છે એ પરિશુદ્ધિ છે દર્શાવે છે। તો પરિશુદ્ધિ માટે આપણે કહી શકીએ કે એક જ જથ્થાના જુદા જુદા માપનમાં રહે નજીકપણું, એક જ જથ્થાના જુદા જુદા માપનમાં રહેલું નજીકપણું, તો એક જ જથ્થાના જુદા જુદા માપનમાં રહેલા નજીકપણાને એક પરિણામ છે એની નજીક બીજું પરિણામ છે એ છે કે નહીં એ શું દર્શાવે? પરિશુદ્ધિ છે દર્શાવે। જ્યારે ચોકસાઈ જે છે આપણે જે પરિણામ મેળવીએ છીએ એટલે મેળવેલું પરિણામ જે છે એ સાચા પરિણામ છે
એની સાથે સહમત પણ દર્શાવે છે કે નહીં, સહમત થાય છે કે નહીં, એને આપણે ચોકસાઈ કહીએ. તો એમ કહી શકાય કે મેળવેલા પરિણામની સાચા પરિણામ સાથે સહમત પણ આપણે જે પરિણામ મેળવીએ છીએ એ મેળવેલ પરિણામનું સાચા પરિણામ સાથે સહમત પણ, એટલે જે પરિણામ મેળવીએ છીએ એ આપણી પાસે જે સાચું પરિણામ છે એની સાથે મેચ થાય છે કે નહીં, સહમત પણ દર્શાવે છે કે નહીં. પહેલામાં શું છે, બે પરિણામો છે એ કેટલા નજીક છે એ પરિશુદ્ધતાનો સંદર્ભ છે, પણ સાચું પરિણામ જે છે એની સાથે આપણે જે પરિણામ મેળવીએ છીએ એ મેચ થાય છે કે નહીં, સહમત પણ દર્શાવે છે કે નહીં, એ ચોકસાઈ છે. દાખલા તરીકે આપણે બંને વાતો છે સમજવાનો પ્રયત્ન કરીએ, પરિશુદ્ધિ અને ચોકસાઈ. ધારો કે કોઈ એક વિદ્યાર્થી છે, ધારો કે કોઈ એક એ નામનો વિદ્યાર્થી છે, એ એક વિદ્યાર્થી છે કે પદાર્થનો ચોક્કસ જથ્થો છે આપણે નાપીએ, પદાર્થનો જથ્થો છે આપણે નહીં પ્રયોગશાળા, અને એને કીધું કે ભાઈ તું બે એક જ જથ્થાના બે પરિણામો છે લે, બરાબર, બે વખતે પ્રયોગ કરે છે, દળનું માપન કરે છે માલિક, બરાબર, ફર્સ્ટ ટાઈમે દળ માપે છે ત્યારે એક પોઈન્ટ 95 ગ્રામ છે પેલું પરિણામ છે મળે છે, 1.95 ગ્રામ એ પદાર્થનો જથ્થો છે એવું માપન છે કરી આપે છે. ફરી વખત એક જથ્થાનું માપન કરે છે અને 1.93 ગ્રામ છે એ માપન છે કરી આપે છે. 1.95 ગ્રામ, 1.93 ગ્રામ. હવે ખરેખર આપણે જે પદાર્થનો જથ્થો લીધો છે એ પદાર્થના જથ્થાનું સાચું મૂલ્ય એટલે સાચું જ પરિણામ જે છે એ 2 ગ્રામ છે, 2.0 ગ્રામ એ સાચું મૂલ્ય છે પદાર્થના જથ્થાનું, સાચું મૂલ્ય એટલે કે સાચું પરિણામ જે છે એ 2 ગ્રામ છે. હવે વિદ્યાર્થી પ્રયોગ કરે છે, બે પરિણામો મેળવે છે, 1.95 ગ્રામ અને 1.93 ગ્રામ. તો આ બે પરિણામ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 1.95 અને 1.93 એ એકબીજાની નજીક છે. તો બે એકબીજાની નજીક છે એનો અર્થ એવો થયો કે આ બંને પરિણામો છે એ પરિશુદ્ધ છે, કારણ કે બંને પરિણામો છે એની વચ્ચે એટલે કે માપનની અંદર શું છે, નજીકપણું છે, એટલા માટે આ બંને પરિણામો છે એ પરિશુદ્ધ છે. પણ તમે 1.95 અને 1.93 છે એનો સરેરાશ લ્યો, 1.95 પ્લસ 1.93 કરી અને ડિવાઇડ બાય 2 પરિણામો છે તો ભાગ્યા 2 કરીએ તો 2.0 નહીં આવે. એનો અર્થ એવો થયો કે આ બંને પરિણામો જે છે એ 2.0 નથી, સહમતિ નથી દર્શાવતા. એનો અર્થ એવો થયો કે આ બંને પરિણામ જે છે એ પરિશુદ્ધ છે. પરંતુ ચોક્કસ નથી, ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો, આ બંને પરિણામો છે એકબીજાની નજીકના છે એટલે પરિશુદ્ધ છે, પણ એ 2.0 નથી, એનો અર્થ એવો થયો કે ચોક્કસ નથી. ધારો કે વિદ્યાર્થી બી છે,
એ બે પરિણામો ચોક્કસ જથ્થો છે એના મેળવે છે 2.05 ગ્રામ અને બીજું પરિણામ મેળવે છે 1.94 ગ્રામ 2.05 ગ્રામ અને 1.94 ગ્રામ પદાર્થના જથ્થાનો દળ છે એ મેળવે છે બી નામનો વિદ્યાર્થી તો એ અસંજોગોમાં તમે જોશો તો 1.94 અને 2.05 એમની વચ્ચે ઘણો મોટો ગેપ છે આ બંને પરિણામો છે કે જ્યારે નજીકના નથી એનો અર્થ એવો થયો કે આ પરિણામ છે પરિશુદ્ધ નથી પરિશુદ્ધ નથી હવે 2.05 પ્લસ 1.94 ડિવાઈડ બાય 2 કરીએ એટલે કે 2.05 વત્તા 1.94 ભાગા 2 કરીએ તો 2.0 નહીં આવે તો એનો અર્થ એવો થયો કે આ પરિણામ જે છે એ 2.0 ગ્રામ નથી એનો અર્થ એવો થયો કે જે મેળવેલ પરિણામ છે એ સાચા પરિણામ સાથે સંમત પણ દર્શાવતા નથી એટલા માટે આ પરિણામ છે એ ચોક્કસ પણ નથી પરિશુદ્ધ નથી તથા ચોક્કસ પણ નથી હવે ધારો કે વિદ્યાર્થી સી છે એ પદાર્થના જથ્થાનું દળ છે એનું માપન કરે છે અને ફરીથી એ બે પરિણામ છે એ લાવે છે ધારો કે પેલા જથ્થાનું દળ જે છે 1.99 ગ્રામ મળે છે ફરીથી પ્રયોગ કરી અને દળ છે એનું માપન કરે છે તો પરિણામ મળે છે 2.01 ગ્રામ તો વિદ્યાર્થી મિત્રો તમે આ બંને પરિણામ છે અને જોઈ શકો છો તો તમને ખબર પડશે 1.99 2.01 પરિણામ છે એકબીજાની નજીક પણ છે દર્શાવે છે નજીક છે એનો અર્થ એવો થયો કે આ પરિણામો જે છે બંને એ પરિશુદ્ધ છે બંને પરિણામો છે કેવા છે પરિશુદ્ધ છે ઉપરાંત બંનેનો સરવાળો કરીને બે વડે ભાગીએ સરેરાશ કાઢીએ આપણે તો 2.0 ગ્રામ મળશે તો 2.0 ગ્રામ મળશે એનો અર્થ એવો થયો કે સાચું પરિણામ હતું એ 2.0 ગ્રામ હતું તો આ બંને પરિણામ જે છે એનો સરેરાશ કાઢીએ છે તો 2.0 ગ્રામ આવે છે જે આપણું મેળવેલ પરિણામ છે તો મેળવેલ પરિણામ સાચા પરિણામ સાથે સંમત પણ દર્શાવે છે એનો અર્થ એવો થયો કે આ પરિણામ છે બંને એ પરિશુદ્ધ તો છે ઉપરાંત ચોક્કસ પણ છે તો પહેલા બે પરિણામ છે એ પરિશુદ્ધ હતું પણ ચોક્કસ નહોતા બીજા બે પરિણામ છે એ પરિશુદ્ધ પણ નથી કે ચોક્કસ પણ નથી અને વિદ્યાર્થી સી પ્રયોગ કરે છે એના બંને પરિણામો છે એનો આપણે અભ્યાસ કર્યો તો ખબર પડે છે કે બંને પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે હવે આપણે વાત કરવી છે એ સાર્થક અંકોની વાત છે કરવી છે